સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે. કેરીની સિઝન છે એટલે બધા અથાણાં બનાવવાનો સમય થઈ ગયો છે, તો આજે આપણે છુંદો બનાવતા શીખીશું, જેના માટે હું લારી પર આવી છું અને વનરાજની કેરીઓ લઈ રહી છું. વનરાજની કેરીનો છુંદો સરસ રસાવાળો અને ટેસ્ટમાં પણ ડિફરન્ટ થાય છે. આ ટાઈપની કેરી આપણે લઈશું જે થોડી કાચી પાકી રહેશે, એટલે અમુક કેરી જે લાલ થઈ ગઈ છે એવી લઈશું ને અમુક લીલી જ લઈશું, એટલે કેરીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ ખાલી છાલ જ દેખાય છે એટલે હું આ કેરી પસંદ કરી. 2 કિલો કેરીનું હું વજન કરાવી રહી છું અને 2 કિલો કેરીનું જે છીણ નીકળશે તે હું તમને બતાવીશ. હવે હું આ વેન્ડર પાસે જ કેરી છોલાવી રહી છું. કેરી સરખી રીતે છોલી લેવાની છે, એનો લીલો ભાગ પણ છોડાનો વ્યવસ્થિત કાઢી લેવાનો છે. છીણ તમારે જેવું જોઈતું હોય એ પ્રમાણે ઘરે અથવા તો બહાર આવી રીતે કરાવી લેવાનું. એક સરખું છીણ પડશે તો છુંદો સરસ થશે. સરસ રીતે કેરીનું છીણ આ ભાઈ મને છીણીને આપી રહ્યા છે અને ભાવ પણ ખૂબ રીઝનેબલ છે. હવે આ છીણ હું પ્લાસ્ટિકની કોથળીમાં ભરી અને મારા ઘરે લઈ આવીશ. હવે એને હું માપી લઈશ. વાડકા પ્રમાણે હું છીણ માપી રહી છું અને તે લગભગ 4.5 વાડકા છીણ થયું છે 2 કિલો કેરીમાંથી. મારું છુંદાનું માપ છીણ પ્રમાણે છે એટલે હું છીણને એક બાઉલમાં ભરી અને તેને તપેલીમાં નાખી રહી છું. મેં તમને પહેલાં જ કીધું કે મારું 4.5 બાઉલ છીણ થયું છે અને તે પ્રમાણે હું આ જ તપેલીમાં ખાંડ ભેળવી દઈશ. એ જ બાઉલ ભરીને મેં 3.5 વાડકી ખાંડ લીધી છે, 3.5 બાઉલ જે બાઉલમાં છીણ ભર્યું હતું તે. એક ચમચી મીઠું નાખ્યું છે અને હવે એને ધીમે ધીમે આ તબેથાનો ઊંધો ભાગ છે, તમે વેલણ લઈ શકો છો, તેનાથી હલાવી દેજો જેથી કેરીની ખટાશને લીધે છીણ ઓગળવા માંડશે. લગભગ 3-4 કલાક તમે આને ઢાંકી રાખજો એટલે પૂરેપૂરી ખાંડ ઓગળી જશે. જોર જોરથી કરશો નહીં, નહીં તો છીણ તૂટી જશે. હવે તેને હું ઢાંકી દઉં છું થોડા સમય માટે. ચાલો વઘારની તૈયારી કરીએ. થોડુંક તેલ લેવાનું છે, 1 ચમચા જેટલું. તેલ થાય ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે જુઓ ખાંડ બધી ઓગળી ગઈ છે અને રસો બધો બહાર આવી ગયો છે. વ્યવસ્થિત રીતે આપણી ખાંડ ઓગળી ગયા પછી જ વઘાર કરવો. સરસ ખાંડ ઓગળેલી દેખાઈ રહી છે. હવે આપણે વઘારની તૈયારી કરીએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર થોડું જીરું, માં બહુ મસાલા નાખવાની જરૂર નથી, 1 ચમચી જીરું, નાનો તજનો ટુકડો, 3-4 લાલ મરચાં આખા અને 4-5 લવિંગ. તમાલપત્ર નાખવું હોય તો નાખી શકાય. ગેસ ધીમો પાડી દીધો છે અને હવે છુંદાનું જે છીણ છે ખાંડની ચાસણીવાળું તે આપણે આમાં નાખી દઈશું. અગત્યનો ભાગ હવે આવે છે કે છુંદોની ચાસણી કેવી કરવી. આ તમે જોઈ રહ્યા છો કે તબેથા પરથી તરત જ જઈ રહી છે અને લસરી રહી છે. આવી ચાસણી છુંદા માટે નહીં ચાલે. થોડો વધારે થવા દીધા પછી જુઓ આ ચાસણી એને સરકતા વાર લાગે છે, તેથી આપણે ચાસણી થઈ ગઈ છે. હજી છુંદો ગરમ છે એટલે ચાસણી હજી થોડી કડક થશે, એટલે અત્યારે જ ગેસ બંધ કરી દેવો. તરત જ એને મોટા ટબમાં ઠંડુ પાણી લઈ અને મૂકી દેવો.
તેથી ચાસણી વધુ કડક ન થઈ જાય. ટબનું પાણી 3-4 વાર બદલતા રહેવું. છૂંદો ઠરી ગયા પછી આવો થઈ જશે અને હવે એમાં માત્ર આપણે લાલ મરચું નાખવાનું રહ્યું છે. વનરાજનો છૂંદો દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદમાં પણ સારો લાગે છે. અડધી ચમચી, પોણી ચમચી કે ચમચી લાલ મરચું તમે નાખી શકો. તીખાસ તમારી જરૂરિયાત પ્રમાણે. છૂંદો બહુ તીખો સારો લાગતો નથી. હવે ખાંડને બરાબર હલાવી દઈશું. લાલ મરચું પણ બરાબર હલાવી દઈશું. બધું સરસ ભળી જશે પછી બોટલમાં ભરી દે. ખૂબ જ સરસ કલર અને ટેક્સચર આવ્યો છે. રસો પણ બહુ જ સરસ થયો છે. કેટલો સરસ છૂંદો લાગી રહ્યો છે. તમે પણ વનરાજ કેરીનો છૂંદો બનાવજો. વાહ, મસ્ત રસદાર છૂંદો. તમે જોઈ શકો છો કે બોટલમાં કેવો સરસ રસાવાળો છૂંદો દેખાઈ રહ્યો છે.